આજે શિવ પંજાબી પાર્સલ મારું પોતાનું, અને આજે આપણા મહેમાન થયા છે બધા, જોઈએ. આ છે થારો ભાઈ ખાવતરો, કેમ છો ભાઈ? બસ જોરદાર. પછી આ છે ફૂડી ફ્રી. હા એમ, હા એમ. શું કેવું ભાવનગર પ્રત્યે? ભાવનગર થી આપણે અલગ જ લાગણી છે. અને શિવ પંજાબી, શિવ પંજાબી નું પીઝા વાળું શાક ખાવાનું, પીઝા પનીર. ભૂખડ નીલ, શું કેવું? એમ, હા એમ. ભાવનગર માટે શું કેવું? ભાવનગર એટલે ભાવ ભરેલું નગર. ઓકે. અને શિવ પંજાબી માટે? શિવ પંજાબી હજુ ચાખ્યું એટલે પછી કહેવું. ઓકે. આ છે ભાઈ આપણા ફૂડી માઇન્ડ. હા, ફૂડ માઇન્ડ, ફૂડ માઇન્ડ કિશનભાઈ. બોલો કેમ છે? બસ જો ભગવાનની દયા. ભાવનગર માટે? અને ભાવનગરમાં તમારી દયા. અને શિવ પંજાબી માટે? શિવ પંજાબી અત્યાર સુધી ચાખ્યું નથી, હવે ચાખશું એટલે એનો ટેસ્ટ જોઈ આવશે. અને વાસુ સ્વાદ બીજી વાર આવી ગયા છે. હા, તમે કંઈક નવી નવી વાનગી બનાવીને ખવડાવો એટલે ખબર પડે આપણને આ વખતે શું ટેસ્ટ કરાવો. આ વખતે કાકે ઓલો પનીર અન્ના રોલ આવ્યું છે. હા, કરાવો કરાવો યાર, મજા આવશે. ભાવનગર માટે? ભાવનગર માટે તો ભાઈ જેટલું કહીએ એટલું ઓછું છે, કે બીજી વાર બી સારો એવો અનુભવ રહ્યો છે સવારથી ને અત્યાર સુધી. મજા આવી ગઈ. મોજ કરાવો તમે બધાને, મોજ કરાવો. અને અમારે પ્રવીણભાઈ છે. ભાવનગર હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અને ઓમભાઈનું નેચર ઇઝ ધ બેસ્ટ. ભાવનગર માટે બે શબ્દ. ભાવનગર માટે બે શબ્દ શું કહો? ભાવનગર ની જનતા બધા જ આમતો જેટલા પણ ઇન્ફ્લુએન્સર ટાઈપ લોકો છે, જે લોકો પણ વિડીયો બનાવે છે એને ખૂબ જ સપોર્ટ કરે છે, અને ભાવનગરની જનતાએ હંમેશા મને પણ સપોર્ટ કર્યો છે અને આવી રીતે કરતા રહેજો. અને શિવ પંજાબી માટે? શિવ પંજાબી માટે ભાઈ જબરદસ્ત એક નંબર ફૂડ, વાત જાઓ દેવું ફૂડ. તમે જરૂરથી એકવાર ટ્રાય કરો, એમાંય ભાગ્ય હોય તો એકવાર ઓમભાઈના બટેકા ખાજો ભાઈ, ઈ મિસ ન કરતા. જે દિવસે તમારું ભાગ્ય ખુલે એ દિવસે ઓમભાઈના બટેકા ખાજો. કાલે બનાવવાના છે પાકું 100%. અને અમારા હીરો ક્યાં આવ્યો? જો હીરો, મેન હીરો. અમારે મેન હીરો કેમ છે? અન્ના રોલ બનાવડાવશો, એકદમ નવી સબ્જી છે. કેમ છે ભાવનગર માટે બે શબ્દ? ભાવનગર તો મારી કર્મભૂમિ છે, બધાને ખબર છે. સ્ટાર્ટ થયું હતું ભાવનગરથી, અને આ જગ્યાએ મારો એક એવો વિડીયો છે કે જેમાં હું પોતે જ નથી. એક જ વિડીયો, એક માત્ર ભાવનગર સિટીનો એક જ એવો વિડીયો છે જેમાં હું નથી. તમારી ચેનલનો એક માત્ર વિડીયો કે જ્યાં હું નથી. અને ભાવનગર માટે બે શબ્દ? ભાવનગર માટે બે શબ્દ એ કે ભાવનગર ધીરે ધીરે ગ્રો થાય છે, ભાવનગરના એરિયા ધીરે ધીરે ગ્રો થાય છે, એ જોઈને બહુ સારું લાગે છે. નવા જે ગ્રો થયેલા એરિયા છે ત્યાં બી નવું નવું ફૂડ બનતું જાય છે, અને ભાવનગરના છે તો અનલિમિટેડનો જે કોન્સેપ્ટ છે ને એ ભાવનગરમાં સૌથી વધારે છે. રાજકોટમાં તો છે પણ ભાવનગરમાં સૌથી વધારે છે. અનલિમિટેડ કાઠિયાવાડી કહી દો, પંજાબી કહી દો, અનલિમિટેડ પાઉંભાજી કહી દો, અનલિમિટેડનો કોન્સેપ્ટ ભાવનગરમાં. અને ગુજરાતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી અનલિમિટેડ વિડીયો તમારા સૌથી વધારે. અનલિમિટેડ લોકો જોવાનું પસંદ કરે છે, કે ભાઈ ગુજરાતી થાળી હોય કે જે હોય છે અનલિમિટેડમાં લોકો જોવાનું પસંદ કરે છે. ખાલી અનલિમિટેડ ફૂડ લખો તો મારો વિડીયો આવી જાય છે. અને મારો અનુભવ તમારા પ્રત્યે? તમારો અનુભવ તો ઓમ ભાઈ તો એવું સમજો કે કોઈ બી ફૂડ બ્લોગર ભાવનગર સિટીમાં પગ મૂકે એટલે પહેલામાં પહેલો ઓમભાઈનો કોન્ટેક્ટ થાય, એટલે ઓમભાઈ એ ભાવનગરના સ્ટ્રીટ ફૂડને રિપ્રેઝન્ટ કરે. અને બધાની મારી પ્રત્યે આટલી લાગણી. હા, હજુ બધા ફૂડ બ્લોગરો બેઠા છે અમદાવાદના બધા. તો ચાલો આવી રીતે અમે જીગરભાઈને અત્યારે 10 મિનિટ લાગશે, એથી જતા 15 મિનિટ લાગી, વાંધો નહીં. હાલો જીગરભાઈ, આવજો પ્રવીણભાઈ. ગુજરાત નો બધો મેળો આખો, ગુજરાત નું બધા બ્રાન્ડ એમ્બેસેડર ગણો. ચાલો આવજો. હા, દિવસ બીજો થોડી કિશન લાલ ટીશર્ટમાં, કાળો ટીશર્ટ,
સારો ભાઈ ખાવદરો બ્લુ ટીશર્ટ પાછું સ્વાદ છે સફેદ જાની દાદા ગુલાબી મેં કાલે નામ યાદ રહ્યું આજે એ એક બેસ્ટ વસ્તુ અને આપણું બાળકે શું પહેર્યું છે બાળકે કાળું ટી શર્ટ મળી ચાવી અને જાની દાદા નું ગુલાબી જોયું મેં કાલે ગુલાબી પહેર્યું એટલે મેં કહ્યું મેં ગુલાબી નથી પહેર્યું ને આઈ લાઈક મેં તો સરગવો તમે કયું લીધું સરગવો તમે ભાઈ અત્યારે તો સરગવો લીધો કાલે લીમડો કાંતો કારેલો લઈશું જાની દાદા કડવું પીને એટલે કે કારેલા પીને એક કારેલા નો ગ્લાસ એક ગુટામ પી જાવ એક ગુટામ પી જાવ આ કયું છે આ છે હળદર પુદીનો કોથમરી તુલસી ના પાન હું છે ડોક્ટર સાહેબ આનંદ માં છે ઓમભાઈ કેટલા દિવસે આપણે મળ્યા એટલે ગુલાવો સાહેબ ને મળીએ શિયાળામાં વધારે મળવાનું થાય અત્યારે ચોમાસામાં કઈ ચોમાસું એટલે બધે પાણી ફરી ગયું ભાવનગરમાં તો સારું છે બીજા બધા જિલ્લા કરતા બાકી ધંધા ધંધા ઓહો રે ભગવાન માતાજી ની દયા થી અત્યારે જો કેરબા તો ખાલી કરે જ છે ભાઈ નો પ્રેમ મજબૂત એમ કીધું કાલે ઊંધિયું પૂરી આને યાર શું થાય આમ જો ઊંઘમાં લાગે જાની દાદા કાલે આપણે ઊંધિયું પૂરી ખાધું એટલે ભાઈ એમ કીધું કે મહેમાન ને અહીંયા ભલે 50-50 ગ્રામ પણ નાસ્તો જો અમારે ભાઈ પ્રતિકભાઈ તો ચાલુ કરી દીધું છે કિશનભાઈ છે અમારે મુકેશભાઈ નો આગ્રહ એવો હતો કે ભાઈ મહેમાન ને બધા 50-50 ગ્રામ તો 50-50 ગ્રામ નાસ્તો કરવા અહીંયા લાવજો શું કે ભાઈ હા ભાઈ નહીં બોલે લાઈવ બને છે કેમ કે બેન વિડીયો ચાલુ છે કિશનભાઈ તો નિયત બોલે બોલે પપૈયો બટેટા ગાંઠિયા ભજીયા અને તાવડો પોતે કાલે પૂરી પોતે વણકાતા આ તો બધા પીણ આવ્યો મિક્સ મેં એક ડીશ પછી કરી દેજો એટલે બધા વારા ફરતી ટેસ્ટ કરી લેશે મહાદેવ મહાદેવ કેમ છે જાનીએ જાનીએ ટ્રાય કર્યો તમારા વાળી ઓલી પદ્ધતિ જબરદસ્ત તો તપનભાઈ મેથી ના ગોટા ચાલુ છે મુકેશભાઈ મુકેશભાઈ ઓલરાઉન્ડર છો ગોટા ગાંઠિયા ભજીયા ખમણ ઊંધિયું પૂરી છોલે પૂરી દાળ પૂરી હવે બાકી શું રહ્યું સાંજે પાઉં પકોડા બધું એ જો બટેટા બધા તપનભાઈ અરે જોડાણા છે જો અહીંયા એકલો સોદા આવું એકલા એકલા ખાવું કહેવાય ને યાર ભાવનગરમાં મને એવું લાગે છે કે આખા ઓલ ઓવર એશિયામાં સૌથી વધારે બટેકા ભાવનગરમાં ખવાય સાચું ખોટું આખા એશિયામાં આખા કેટલા ટન જતા રહે રોજના 10-12 ટન જતા હશે 10-12 ટન રોજના બટેટી 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 નાની બટેટી અમારે જો બટેટી ભાવનગરી બટેટી ની ઓળખાણ આખા હોય અમારે કટકા ને સૂકી ભાજી કે શું કે સૂકી ભાજી ના એ બટેટા ન કહેવાય અમારે બટેટા આખા જ હોય બરોબર ને ભાઈ વાસુ સ્વાદ હા બરોબર ડબો હશે ડબો આ એમ આ એમ કેમ આ એમ
ભગતભાઈ બટેટા વાળા ને આવી ગયા છે. ભગતભાઈ ને કોથમરી હેરાન કરે છે, 300 રૂપિયા કિલો કરા હોતી એટલે કોથમરી નથી. બાકી જાની દાદા ઓનલાઈન, થારો ભાઈ ખાવદરો ઓનલાઈન, અને ઓમભાઈ ઓનલાઈન, બાકી બધા ઓફલાઈન. 18-18 BSNL, 18-18 ઓફલાઈન BSNL માં. લઈ લીધું, ફરીથી લે.